હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશ ને આજે આપણે બાય સ્લીવ કટિંગ કરતાં શીખવાનું છે. અહીંયા આગળ આપણે બ્લાઉઝના માપ પરથી, જે બ્લાઉઝ આપણે માપનો હોય તેની માંથી આપણે એકદમ ઝેરોક્સ કોપી બાય કટિંગ કરવાની છે. કેટલું માપ છે, કેટલો અહીંયા આગળ મૂળો છે, તેના માપે માપ આપણે અહીં આગળ સ્લીવ કટિંગ કરવાની છે. ને એકદમ અહીં આગળ મૂંડાની મય આ રીતે તમારે પરફેક્ટ રીતે બેસી જશે, તે રીતે આપણે કટિંગ કરતાં સીવા ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો, તમારે સીવા ક્લાસના જે પણ વિડીયો શીખવા હશે તે આપણી ચેનલ ઉપર મળી રહેશે. હવે આપણે સ્લીવ કટિંગ કરતાં શીખીએ. અહીં આગળ આપણે સાંધો ના આવે એટલા માટે અહીં આગળ આરામથી નથી કાપવો, અહીં આગળ ઉભામથી કટિંગ કરીએ. એટલે સામેની સાઈડથી આપણે પછી કટોરી કટિંગ કરી લઈશું. પહેલાં અહીં આગળ આપણે માપનો બ્લાઉઝ લઈ લઈએ, તેની આપણે લંબાઈ માપી લઈએ. 8 લંબાઈ છે, આપણે અહીં આગળ ઊંધું કરીને તેની મોરી માપી લઈએ. તેની મોરી 6.5 છે. અને ત્યાર પછી અહીં આગળ જે મૂળાનું માપ છે અહીં આગળ આપણે અહીં આગળ 3 ઇંચ જેટલું છોડીને અહીં આગળ આપણે જે સિલાઈ મારી હોય ત્યાં સુધીનું માપી લેવાનું છે. એટલે 7.5 આવે છે. અને અહીં આગળ 6.5 આવે છે, તે માપ ઉપરથી આપણે કટિંગ કરીએ. અહીં આગળ 8 છે, તેની મેં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું એટલે 9 ઇંચ આવે. અને અહીં આગળ આપણે મૂળો ગારવા માટે 3 ઇંચનું માર્કિંગ કરવાનું છે. અહીં આગળ 9 ઇંચ આવે એટલે અહીં આગળ 7.5 ઇંચ માર્કિંગ કરવાનું, એટલે 1.5 ઇંચ આપણે દબાણમાં લેવાનું છે. અસ્તરવાળી બાંય હોય તો તમારે 1.5 ઇંચ રાખવાને, સાદો બ્લાઉઝ હોય તો તેની મય 1.5 ઇંચ રાખવાનું. અહીં આગળ જે આપણે મોડી 6.5ની હતી 6.5ની મૂકી દેવાની છે. ને આગળ 1.5 ઇંચ આપણે દબાણ અલગથી લેવાનું છે. ને અહીં આગળ આપણે મૂળો 7.5નો છે તે મૂકી દેવાનો, અહીં આગળ આપણે 1.5 ઇંચ આપણે અલગથી દબાણ લેવાનું છે. આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું. ત્યાં પછી અહીંથી આપણે 1.5 ઇંચ આપણે સીધું રાખવાનું, ને આપણે ઉપરના માર્કિંગ જોડે આ રીતે રાઉન્ડ શેપમાં જોઈન્ટ આપી દેવાનું છે. આ રીતે અંદર 1/2 ચંદ્ર આકાર દોરી દેવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે અહીંથી કટિંગ કરી દેવાનું. તમારું તેની જોડે માર્કિંગ કરવાનું પેલું એ હોય તેનથી બી તમે આ અહીં આગળ ગોરાકાર દોરી શકો છો. ત્યાર પછી આપણે અહીંથી આ રીતે કટિંગ કરીને આપણે 1.5ઇંચનું સીધું રાખવાનું છે, એટલે દબાણની મેં આપણે રાઉન્ડ શેપ ના જોઈએ. એટલા માટે અહીં આગળ પહેલાં આપણે સેન્ટરનો ચેંકો મારી દેવાનો, એટલે શોલ્ડર ઉપર મેળવતા આપણને ફાવે. અને અહીં આગળ બી ચેંકો મારી દેવાનો નીચેની સાઈડ, એટલે આપણને મોરી વાર્તા ફાવે. આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું. અહીં આગળ મેં એકસાથે 3 બાંય કટિંગ કરી છે, 3 સ્લીવ કટિંગ કરી. ત્યાર પછી આપણે અહીં આગળ કેટલો ખાડો ઉતારવાનો છે તે બતાવી દઉં. અહીં આગળ આપણે 1/4 ઇંચનો આ રીતે માર્કિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે દોરી દેવાનું છે. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવા ક્લાસ નવા વિડીયો લાવતા રહીએ છીએ, અને વિડીયો પસંદ આવે તો એ લાઇક કરી દેજો. આ રીતે તમારે રાઉન્ડ શેપ કટિંગ કરી દેવાનું. અને અહીં આગળ ખાડાવાળો ભાગ, ટેકરાવાળો ભાગમાં થોડું એવું લાગતું હોય તો આપણે સેજ આ રીતે ગારી લેવાનું છે. આ રીતે તમારે પરફેક્ટ સ્લીવ કટિંગ થઈ ગઈ. તેના માપ ઉપરથી ત્યાં આગળ તમને મૂળા ઉપર કમ્પ્લીટ બતાવી દઉં. એકવાર આ રીતે મૂકી દેવાનું છે. અહીં આગળ આ રીતે તમારે મૂકીને ચેક કરી લેવાનું. ઉપર આપણે દબાણ છોડી દીધું છે, અહીં આગળ આપણે ઉપર જે દબાણ આવે તે છોડીને આપણે અહીંથી આપણે આ રીતે મૂકીને માપી લેવાનું. એટલે તમારે પરફેક્ટ રીતે બેસી જશે. માપના બ્લાઉઝ ઉપરથી એકદમ પરફેક્ટ રીતે તમને શીખવાડી દીધું. એક નવા વિડીયો સાથે 11:30 મળીશું. થેન્ક યુ.